લાસ્ટ ટાઈમ બે પ્રોપર્ટી જોઈ હતી, તમને યાદ હોવી જોઈએ કે આપણે ફાઇલ કઈ રીતે ક્રિએટ કરતા હતા. સૌથી પહેલા HTML ની ફાઇલ બનાવવા માટે રાઈટ ક્લિક, ન્યુ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એટલે ટેક્સ્ટ ફાઇલ આવે. હવે આ ફાઇલનું નામ જે રાખવું હોય આપણે રાખી શકીએ, તો આપણે રાખી છીએ border.html. એક્સટેન્શન આપણે HTML રાખવાનું છે. હવે આ ફાઇલમાં આપણે રન કરવી હોય તો બ્રાઉઝરમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરો એટલે ફાઇલ એક્ઝિક્યુટ થઈ જશે. આઉટપુટમાં કાંઈ આવ્યું છે નહીં, શું કામ? કારણ કે જે આપણે બ્લેન્ક ફાઇલ લીધી ને એમાં હજી આપણે કોઈ પણ જાતનો કોડ રાઇટ કે સ્ક્રિપ્ટ રાઇટ કરેલી છે નહીં. હવે એમાં લખવા માટે રાઇટ ક્લિક કરી એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે આપણને એનો કોડ જોવા મળશે. રાઇટ ક્લિક કરીને એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે કોડ જોવા મળશે, પણ હજી આપણે કાંઈ લખેલું છે નહીં. યાદ કરો સિન્ટેક્સ, સૌથી પહેલાં કયો ટેગ હતો? HTML ટેગ સ્ટાર્ટ કરો, HTML ટેગ ઓવર, એની વચ્ચે બે સેક્શન હેડ એન્ડ બોડી. હેડ ટેગ સ્ટાર્ટ કરી છે, હેડ ટેગ ઓવર, ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરી છે અને બોડી ટેગ ઓવર. હવે હેડ ટેગની અંદર સૌથી પહેલો ટેગ સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ લેસ CSS અને સ્ટાઇલ ટેગ શું કરી દઈએ આપણે ઓવર. હવે એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલાં આપણે એક પી ટેગ લઈ છે એટલે પેરેગ્રાફ ટેગ થશે ને, એની વચ્ચે લખ નાખી હરિવંદના કોલેજ અને પી ટેગ શું કરી દઈશું આપણે ઓવર. પહેલાં આટલું રન કરી ચેક કર લ્યો, આ HTML જ છે, હજી આપણે આમાં કોઈ પણ જાતનો કોડ લખેલો નથી. રેડી, હરિવંદના કોલેજ HTMLમાં આવું આઉટપુટ આવતું હતું છે આપણી પાસે. હવે આપણે આ પેરેગ્રાફ ટેગ છે એની બોર્ડર સેટ કરવી છે. તો બોર્ડર સેટ કરવા માટે પેરેગ્રાફ ટેગની સેટ કરવી છે એટલે પહેલા સિલેક્ટરનું નામ, ટેગનું નામ શું છે? પી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. હવે બોર્ડર પ્રોપર્ટીમાં સૌથી પહેલી પ્રોપર્ટી બોર્ડર ડેશ સ્ટાઇલ, સોલિડ લખો એટલે આનો મિનિંગ શું થાય? પેરેગ્રાફ ટેગને બોર્ડર આવશે કેવી સ્ટાઇલની? સોલિડ સ્ટાઇલ એટલે સિમ્પલ લાઇનવાળી આવશે છે એટલે પેરેગ્રાફ ટેગને બોર્ડર સેટ કરવા માટે કઈ પ્રોપર્ટી છે? બોર્ડર ડેશ સ્ટાઇલ, સોલિડ લખો એટલે સોલિડ સ્ટાઇલની બોર્ડર આવી ગઈ. પહેલાં સિન્ટેક્સ યાદ કરો, પહેલાં પ્રોપર્ટીનું નામ શું છે? બોર્ડર સ્ટાઇલ, એની વેલ્યુ શું લખીએ આપણે? સોલિડ. હવે મેં તમને છેલ્લે કીધું હતું કે બોર્ડરની જાડાઈ બાય ડિફોલ્ટ 3 પિક્સેલ હોય. આ બોર્ડરની જાડાઈ કેટલી હોય? 3 પિક્સેલ. હવે વધારવા ઘટાડવા માટે બીજી પ્રોપર્ટી, પ્રોપર્ટીનું નામ છે બોર્ડર ડેશ વેઇટ. 1 પિક્સેલ સોરી વીથ આવશે, બોર્ડર ડેશ વીથ. 1 પિક્સેલ લખ નાખ્યું એટલે બોર્ડરની જાડાઈ હવે કેટલી થઈ જાય? 1 પિક્સેલ. 3 પિક્સેલ હતી એટલે ઓછી થશે ને, હવે હતી એમાંથી ઘટવી જોઈએ. ઓકે, જોઈ લ્યો બા, પહેલાં હું કાઢી નાખું છું બોર્ડર, ઝૂમ કરેલું હતો એટલે ડિફરન્ટ નહોતો દેખાતો. અત્યારે બોર્ડરની જાડાઈ કેટલી છે? 3 પિક્સેલ. હવે હું બોર્ડરની જાડાઈ 1 પિક્સેલ કરું છું એટલે ઓછી થવી જોઈએ છે, એટલે બોર્ડરની જાડાઈ વધ. ભાઈ હું કાંઈ એવું નથી કરતો, વાર ને એવા શબ્દ બંધ કરી દેજો. તમે આજ સુધી જે કહ્યું હોય પહેલાં આવીને હું રેકોર્ડિંગ સ્ટાર્ટ કરું છું, તમને નોકો બધું જોઈ લેજો. પછી અઘરું લાગે એના કરતા બોર્ડર ડેશ વિથ 1 પિક્સેલ એટલે બોર્ડરની જાડાઈ કેટલી થઈ ગઈ? 1 પિક્સેલ. જેટલી કરવી એટલી કરી શકો. 10 પિક્સેલ લખશો એટલે શું થશે? 10 પિક્સેલ જાડાઈ. જેટલી કરવી હોય આપણી ઉપર ડિપેન્ડ છે કે બોર્ડરની જાડાઈ કેવડી રાખવી છે. અત્યારે હું ઝૂમ કરું છું પ્રોપરલી દેખાય એટલા માટે. હવે ત્યાર પછી નેક્સ્ટ પ્રોપર્ટી હતી બોર્ડરનો કલર ચેન્જ કરવા માટે, બોર્ડર ડેશ કલર. રેડ લખો એટલે બોર્ડરનો કલર હવે કેવો આવશે? જે કલર જોતો હોય કલરનું નામ લખો, અધરવાઇઝ હેક્સાડેસિમલ કોડ એ બધું ચાલે જ છે આપણે જે યુઝ કરી છે. જે કલર કરવો હોય, ક્લિયર આટલી વસ્તુ? હવે આ ત્રણેય વસ્તુ એકસાથે લખવી હોય તો એના માટે પહેલાં તો આ કમેન્ટમાં મૂકી દઉં છું, ઓનલી ફોર બોર્ડર. એની અંદર તમે લખો કે 10 પિક્સેલ સોલિડ રેડ એટલે આનો મિનિંગ શું થાય?